हेलो ट्राई स्टूडेंट, आई होप यू ऑल आर फाइन। तो स्टार्ट करिए આજનું નવું ટોપિક। ચલો તો આજે શું હશે નવા ટોપિકમાં? તો તમને ગમે એવું જ છે। ચલો તો જોઈએ આજનું નવું ટોપિક। સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ કમ્પ્યુટર ચેપ્ટર 2 MS Word એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ। ટોપિક છે વર્ડ આર્ટ, બુલેટિંગ એન્ડ નંબરિંગ લિસ્ટ। તો ચલો સૌ પ્રથમ આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશું। ત્યારબાદ તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટની રચના કરવી હોય તો સૌ પ્રથમ શું સેટ કરવાનું? પેજ લેઆઉટમાં જઈ અને માર્જિનમાં આપણે અહીંયા નેરો રાખશું અને સાઇઝ રાખશું A4। ઓકે, ચલો હવે આપણે વર્ડ આર્ટ જોઈએ। તો પહેલાં તો વર્ડ આર્ટનો શું ઉપયોગ છે એ થોડું સમજીએ। તો ડોક્યુમેન્ટમાં લખાણનો દેખાવ બદલવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે। વર્ડ આર્ટ ટૂલનો ઉપયોગ દ્વારા તમે પસંદ કરેલા લખાણની આઉટલાઇન બદલી શકો છો, અથવા એનો શેડો, 3D સ્ટાઇલ, એના પાછળ પ્રતિબિંબ દેખાશે વગેરે ઇફેક્ટ્સ આપી શકો છો। એટલે કે ટૂંકમાં વર્ડ આર્ટનો ઉપયોગ તમારા લખાણને આકર્ષક બનાવવા માટે થાય છે। તો એ વર્ડ આર્ટ ક્યાં આવેલું છે? તો એ વર્ડ આર્ટ ઇન્સર્ટ ટેબમાં આવેલું છે, ઇન્સર્ટ ટેબમાં ટેક્સ્ટ ગ્રુપમાં વર્ડ આર્ટ। ઓકે, ચલો તો તમારે ત્યાં જઈને શું કરવાનું છે? ક્લિક। હવે તમે વર્ડ આર્ટમાં પહેલેથી તમે કોઈ ટાઇટલ લખેલું છે, આપણે આગળની ફાઇલમાં ધ ટાઈગર લખેલું, બરાબર છે? તો આપણે એમ છે કે ધ ટાઈગર છે એને આપણે એકદમ એટ્રેક્ટિવ, આકર્ષક ફોન્ટમાં લખવું છે। તો તમે એમાં બી કરી શકો છો, પાછળથી બી કરી શકો છો અને પહેલાંથી બી લઈ શકો છો। ચલો આપણે પહેલી ફાઇલ પાછી ઓપન કરીએ। ઓપનમાં જઈશું અને ધ ટાઈગર। ઓકે, હવે જો તમે અહીંયા જુઓ છો કે ધ ટાઈગર છે એ આપણે સિમ્પલ ફોન્ટમાં લખેલું છે, એને આપણે વર્ડ આર્ટમાં ચેન્જ કરવું છે। તો તમે એને સિલેક્ટ કરો, ઇન્સર્ટ મેનુમાં જાઓ અને શું કરો, વર્ડ આર્ટ પર ક્લિક। હવે એમાંથી તમને જે પસંદ આવે એ વર્ડ આર્ટ શું કરો, સિલેક્ટ કરો। સપોઝ આપણને આ પસંદ આવે છે તો આવી ગયું। ઓકે, જો તમે સિલેક્ટ કરેલું છે એટલે અહીંયા આપણને કોઈ પણ ટાઈ લખવાની જરૂર પડી નથી, ધ ટાઈગર લખાઈને જ આવી ગયું। ઓકે આપો, ઓકે તો જો એ વર્ડ આર્ટ આવી ગયો છે। હવે એને આપણે પછી સેટ કરી દઈએ। એ એક ઓબ્જેક્ટ બની જાય છે, એટલે એ ઓબ્જેક્ટને પછી આપણે પેરેગ્રાફની વચ્ચે ગોઠવા માટે તમારે શું કરવાનું, અહીંયા ઇન લાઇન વિથ ટેક્સ્ટ ઓપ્શન સિલેક્ટ આવે છે, આપણે સ્ક્વેર કરી દઈએ એટલે આપણે એને ગમે તે એડજસ્ટ કરી શકીએ। ઓકે, ચલો આ રીતે આપણે અહીંયા રાખીએ। હવે એને તમારે મોટું કરવું છે તો મોટું કરી શકો છો। ઓકે, હવે પછીથી તમારે એમાં કંઈ પણ ચેન્જીસ કરવા છે કે તમારે આ વર્ડ આર્ટ નથી ગમતું, જો તમે એને અલગ અલગ 3D ઇફેક્ટમાં આવે છે, પાછા શેડો આવે છે, હવે તમારે આમાં કંઈ પણ હજી ચેન્જીસ કરવું છે તો શું કરવાનું, તમારે એના પર ડબલ ક્લિક કરવાનું એટલે ફોર્મેટ મેનુ આવી જ જશે। હવે આ બધા જે ઓપ્શન છે એ ચેન્જીસ માટેના છે, અત્યારે જે આપણે વર્ડ આર્ટની સ્ટાઇલ સિલેક્ટ કરી છે એ આ છે, તમારે પાછી ચેન્જ કરવી છે તો પણ કરી શકો છો। આ રીતે તમે જે વર્ડ આર્ટ પર ક્લિક કરશો એટલે એનું પ્રિવ્યુ તમે જોઈ શકો છો। ઓકે, તો આ રીતે તમે ચેન્જ કરી શકો છો। આપણે અહીંયાથી કોઈ એક વર્ડ આર્ટ સિલેક્ટ કરીએ, સપોઝ તમને આ પસંદ છે કે કેમ કે આપણે ફોન્ટ આ સ્ટાઇલમાં લીધા છે તો આ જોઈએ છે, તો ઓકે સિલેક્ટ કરો। ત્યારબાદ હજી એમાં થોડુંક કલર્સ તમારે તમારી રીતે સેટ કરવું છે તો પણ કરી શકો છો, અહીંયાથી તમારી મનપસંદ કલર પણ લઈ શકો છો। ઓકે, પછી એની શેપ આઉટલાઇન, હવે જે એની બોર્ડર હશે એના માટે તમે આઉટલાઇન પણ ચેન્જ કરી શકો છો, થોડી ઝીણી જાડી જેવી થિકનેસ જોઈએ, એની આઉટલાઇનને બી શેપ્સ આપવું છે, એને શેપ્સમાં આપવું છે તો એ શેપ્સ આપણે આપી શકીએ છીએ આ સ્ટ્રેટ। ઓકે, ચલો ત્યારબાદ છે વર્ડ આર્ટ શેડો ઇફેક્ટ, તમારે એની ઇફેક્ટ્સ પાછળ જે શેડો આવે છે એ તમારે કઈ રીતે કયા એંગલમાં રાખવું છે તો એ આપી શકો છો, ખાસે એવા ઓપ્શન તમને આવશે જે તમે પાછળથી પણ ચેન્જ કરી શકો છો। ઓકે, ચલો ત્યારબાદ 3D ઇફેક્ટ, એમાં પાછળથી કેટલું 3D હોવું જોઈએ એ તમે અહીંયાથી 3D ઇફેક્ટમાં જઈને ચેન્જ કરી શકો છો,
એમાં બી અલગ અલગ ડીપ થઈની કેટલી જોઈએ છે, ડાયરેક્શન કેવું જોઈએ છે, લાઇટિંગ જોઈએ છે કઈ કઈ બાજુથી, તો આ બધા જ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે તમને એવું જરૂર નથી કે દરેક શેપ દરેક ટેક્સ્ટમાં 3D ઇફેક્ટ સારું લાગે, નથી લાગતું તો આપણે કાઢી શકીએ છીએ. બધા માટે ત્યાં ઉપર ઓપ્શન આપેલું જ હોય કે આપણને ઇફેક્ટને પાછી નથી જોઈતી, ડિસિલેક્ટ કરવી છે તો એમાં નન કરીને ઓપ્શન આપેલું જ હશે, તો એમાંથી પાછું આપણે નોર્મલ વ્યૂમાં આવી જશું. ઓકે ચલો, તો આ થયું વર્ડ આર્ટ. હજી તમારે ધ ટાઈગર છે, હવે હજી તમારે એમાં કંઈક લખવાનું બાકી રહી ગયું છે તો એડિટ કરવું છે, તો એડિટ ટેક્સ્ટ કરી અને હજી પાછળથી કોઈ પણ સેન્ટેન્સ છે કે વર્ડ છે તો એ લખીને તમે એમાં એન્ટર કરી શકો છો. ધ નેશનલ ટાઈગર, ધારો કે આપણે લખીએ ધ નેશનલ ટાઈગર. ઓકે, તો એવું આપણે અત્યારે લખતા નથી, આપણે ધ ટાઈગર જ હેડિંગ આપીએ છીએ, પણ તમારે પાછળથી કોઈ પણ વર્ડ એડ કરવું હોય તો કરી શકો છો. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો. તો આ આપણે ટેક્સ્ટ લખેલું હતું અને એના ઉપરથી આપણે વર્ડ આર્ટ લીધું. એ જ રીતે તમે કોઈ બ્લેન્ક ફાઇલ લો છો અને એમાં તમારે ડાયરેક્ટ વર્ડ આર્ટ લેવું છે તો પણ લઈ શકો છો. તમે વર્ડ આર્ટ અહીંયા સ્ટાઇલ પસંદ કરો. ઓકે, ધારો કે આ સીધું, તો આપણે લખીએ યોર ટેક્સ હિયર, તો ત્યાં તમારે શું કરી દેવાનું, બેક સ્પેસ અથવા ડિલીટ દબાવી દેવાનું, એટલે એ નીકળી જશે. હવે અહીંયા લખીએ આપણે ઇન્ડિયા. ઓકે, હવે આમાં આપણે ફોન્ટ પહેલાંથી થોડા મોટા રાખવા હોય તો તમે અહીંયાથી થોડી ફોન્ટની સાઇઝ બદલી શકો છો. અહીંયા તમારી પાસે 36 એટલી સાઇઝ આપેલી છે. થોડા બોલ્ડ કરવા છે તો કરી શકો છો, ત્રાંસા કરવા છે ફોન્ટને તો ઇટાલિકનો ઉપયોગ કરી શકો છો. ફોન્ટની સ્ટાઇલ તમારે અહીંયાથી આ એરિયલ બ્લેક નથી જોઈતી, બીજી કોઈક જોઈએ છે તો તમે બીજી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ઓકે આપો એટલે તમારે પેજમાં એ વર્ડ આર્ટ આવી જશે. ઓકે, હવે પછીને આપણે જે ક્રિયા છે એ અહીંયાથી આપણે કંઈ પણ ચેન્જીસ કરવું છે એ કરી શકીએ છીએ. તમે એના પર ડબલ ક્લિક કરો. હવે જ્યારે એ અત્યારે છે ને એને આપણે મૂવ નહીં કરી શકીએ, જો એ લોક છે. તો હવે આપણે પહેલાં શું કરવાનું, તો એ વર્ડ આર્ટ પર ક્લિક કરી અને અહીંયા ટેક્સ વર્પિંગ ઓપ્શન તમને દેખાશે, એમાં જઈને એને બીજા નંબરનો ઓપ્શન છે સ્ક્વેર, સ્ક્વેર ઉપર ક્લિક કરશો ને એટલે એની બાજુમાં સાઇઝિંગ હેન્ડલ્સ આવી જ જશે. હવે એના થકી આપણે પિક્ચર્સ જે વર્ડ આર્ટ છે એને મૂવ કરી શકીશું, કરી શકીએ છીએ, એની સાઇઝ નાની મોટી કરી શકીએ છીએ. પછી આ યેલો બટન છે એનાથી તમે એનો શેપ્સ બદલી શકો છો. ઓકે, આ રીતે બરાબર છે. અને એના પછીના જે બધા ઓપ્શન છે એ મેં તમને આગળ સમજાયા એ જ રીતે, કે તમે શેડો ઇફેક્ટ લઈ શકો છો, 3D ઇફેક્ટ, એને એડજસ્ટમેન્ટ કરવા માટે પણ અહીંયા 4 બટન્સ આપેલા જ છે. અહીંયા શેપનો કલર માટે, પછીથી વર્ડ આર્ટની સ્ટાઇલ બદલવા માટે, વર્ડ આર્ટને હાઇટ, એનો વર્ટિકલ ટેક્સ્ટ જોઈતું હોય, સ્પેસિંગ આપ્યું હોય, તેમજ પાછળથી એડિટ ટેક્સ્ટ કરવું હોય, તો આ બધા જ ઓપ્શનનો તમે એનામાં ઉપયોગ કરી શકો છો. તો આ છે વર્ડ આર્ટ. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ ઓપ્શન સમજીએ, બુલેટ એન્ડ. ચલો, તો આપણે જોઈએ બુલેટ એન્ડ નંબરિંગ લિસ્ટ ક્યાં આવેલું છે. તો હોમ ટેબમાં બુલેટ એન્ડ નંબરિંગ લિસ્ટ માટેના ઓપ્શન આવેલા છે. કયા ગ્રુપમાં, પેરેગ્રાફ ગ્રુપમાં. આ છે નંબરિંગ અને આ છે બુલેટિંગ. ઓકે, તો પહેલાં આપણે નંબરિંગ જોઈએ. હવે નંબરિંગ લિસ્ટની આપણે ક્યારે જરૂર પડે છે, કે જ્યારે આપણે નંબર સાથે કોઈ લિસ્ટ તૈયાર કરવાનું હોય છે ત્યારે. તો આપણે શું કરવું પડશે, એક એક નંબર લખવા પડે છે, તો એમાં આપણું ટાઈમ બી વેસ્ટ થાય છે અને નંબર લખવામાં આપણી ભૂલ પણ પડી શકે છે. તો ત્યારે એ આ સમય આપણે કોનો યુઝ કરવાનું, આ નંબરિંગ લિસ્ટનું. હવે ડાયરેક્ટ તમે અહીંયા ક્લિક કરશો તો તમારી જે ફોર્મેટ એમાં સેટ હશે એ આવી જશે. તો અત્યારે 1.1 બાજુમાં ડોટ સાથેની આ ફોર્મેટ સેટ છે. તમારી ફોર્મેટ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો તમે અહીંયા જે એરો દેખાય છે ત્યાં ક્લિક કરો, એટલે તમને અહીંયા એક બોક્સ આવશે, એમાં અલગ અલગ એની નંબરિંગની લાઇબ્રેરી હશે. એમાંથી તમે અત્યારે આપણે આ સિલેક્ટ છે અહીંયાથી તમારે નંબર કાઉન્ટમાં લખેલા જોઈએ છીએ, રોમન લેટરમાં જોઈએ છીએ, ABC વાઇઝ જોઈએ છે, તો કોઈ પણ અહીંયાથી તમે એની સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો. આપણે અત્યારે આ જ રાખીએ. ઓકે, હવે આપણે ધારો કે કોઈ ક્લાસના વિદ્યાર્થીનો લિસ્ટ તૈયાર કરવાનું છે અથવા તમને તમારો ફ્રેન્ડ લિસ્ટ તૈયાર કરવાનું છે, તો તમારે આ રીતે નંબર આપીને રેડી કરવાનું છે. તો આપણે અહીંયા નામ, કેટલાક નામ લખીએ. ચલો, તો ઓકે આપણે નામ લખતા જઈએ. હવે જેવું આપણે એન્ટર કરીએ છીએ એટલે 37 નંબર આવી ગયો, આવી ગયો. આ રીતે નંબર જાતે આવતા જશે, આપણે કંઈ પણ કરવાની જરૂર નહીં પડે નંબર લખવામાં. આપણે નામ લખતા જઈએ.
ओके चलो आ रीते तमे जुओ छो कि आपणे जेम एंटर करता जाइए छे एम नाम आवता जाय छे। ओके आपणे आ 10 नाम लख्या। तो हवे सपोज वच्चेथी कोई एकाद नाम आपणने डिलीट करवानुं छे, तो हवे शुं थशे? तो आपणे तो अहींया नंबर आपी दीधेला आवी गयेला छे, તો આખી નંબરની સિરીઝ છે, સિક્વન્સ છે, એ શું થઈ જશે? ખોરવાઈ જશે, થશે ને એવું? પણ ના, એવું નહીં થાય। ધારો કે આપણે 8 નંબર ડિલીટ કરવાનું છે, એને નથી જોઈતું એ નામ લિસ્ટમાં, તો આપણે અહીંયાથી ધારો કે એ નામ કાઢીએ છીએ કિરીટ 8 નંબર પર। જો તમે 8 નંબર પર નામ કિરીટ કાઢ્યું, તો એ 8 નંબર કોને આવી ગયા? કોને આવી ગયા? એના પાછળના વિદ્યાર્થીને, એટલે કે ગિરીશને આવી ગયા। તો આ રીતે આપણે કોઈ સિક્વન્સ પણ ખોરવાશે નહીં, અને આપણે નંબરમાં મિસ્ટેક પડવાની પણ શક્યતા રહેશે નહીં। તો આવા સમયે આપણને કોનો યુઝ કરવાનું? નંબરિંગ લિસ્ટનું। એમાં તમારે જેટલા નંબર જોઈએ છે એટલા લઈ શકો છો। હવે આમાં તમારે શોર્ટ આઉટ પણ કરવું હોય તો પણ કરી શકો છો, તો અહીંયા આપણા માટે એ પણ ઓપ્શન છે। અત્યારે આપણે 11 જ નામ લખ્યા છે, હવે આખા ક્લાસના વિદ્યાર્થીઓને તમે નામ લખો છો તો તમારે એને આલ્ફાબેટિક ગોઠવવા છે, ABCD વાઇઝ, તો પણ તમે ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો અહીંયાથી શોર્ટ આઉટ। ઓકે, શોર્ટ ઓપ્શનનો હવે તમારે ત્યાં જઈને શું કરવાનું છે? ક્લિક, આપણે આ 10-11 નામને છે એ શોર્ટ કરવા છે A to Z અથવા Z to A, તો તમે ત્યાં ક્લિક કરો। ઓકે, એટલે તમે ક્લિક કરશો એટલે શોર્ટ ટેક્સ્ટ માટેનો એક બોક્સ આવી જશે। હવે શોર્ટ બાય, તો એમાં એ જાતે સિલેક્ટ થયેલું આવશે પેરેગ્રાફ, અને ટાઈપમાં ટેક્સ્ટ આપણે કંઈ કરવાનું નથી। અહીં બે ઓપ્શન આપેલા છે, અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ। અસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં, અને ડિસેન્ડિંગ એટલે ઉતર ચડતા ક્રમમાં। હવે આપણે અત્યારે A થી Z આલ્ફાબેટિક કઈ જોઈએ છે, તો આપણે કયું ઓપ્શન રાખવાનું છે? અસેન્ડિંગ। ઓકે, હવે જો અહીંયા પહેલાં તમે જોઈ રહ્યા છો કે નામ કયું પહેલે છે? તારક। હવે આપણે અહીંયાથી ઓકે બટન આપીએ, એટલે જો અહીંયા આખી એની જે સિરીઝ સિક્વન્સ હતી એ શું થઈ ગઈ? આલ્ફાબેટ વાઇઝ આવી ગયું। પહેલે ABCD વાઇઝ જોઈએ તો પહેલાં કયું આલ્ફાબેટ આવે? એ આવી ગયું અજય। હવે અહીંયા અજય નામનું, એ નામનું વ્યક્તિ એક જ છે, એટલે એક જ આવ્યું। એના પછી DG, તો આખું જે છે એ આલ્ફાબેટિક વાઇઝ લિસ્ટ આપણા માટે રેડી થઈ ગયું। તો આ રીતે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે અહીંયા આપણે નંબર લીધું છે, એ જ રીતે તમે બુલેટ લઈ શકો છો। હવે આ જ લિસ્ટને તમારે બુલેટમાં પણ ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી બુલેટ ઉપર ક્લિક કરો, એટલે અહીંયા શું આવી જશે? અલગ અલગ સિમ્બોલ બુલેટમાં બી અહીંયાથી તમારે એની સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો કરી શકો છો। ઓકે, આ બધી અલગ અલગ બુલેટની સ્ટાઇલ છે, જે એના બીજી એનાથી સિવાય બીજી વધારાની જોઈએ તો પણ આપણે લઈ શકીએ છીએ। ઓકે, તો આ રીતે તમે બુલેટ પણ લઈ શકો છો। પાછું તમારે નંબરિંગ લિસ્ટમાં જવું છે તો નંબર ઉપર ક્લિક કરો, પણ લિસ્ટ સિલેક્ટ હોવું જોઈએ જેમાં આપણે ચેન્જીસ કરવું છે એ। ચલો, તો આને આપણે નંબર લિસ્ટ બુલેટ લિસ્ટમાં રાખીએ, અને આપણે બીજો એક નંબર લિસ્ટ તૈયાર કરીએ। ઓકે, ત્યારબાદ તમારે આમાં સાઇઝ કલર ચેન્જ જે રીતે આપણે કરીએ છીએ કે ગ્રો ફોન્ટ કરવા છે, ઓકે, ફોન્ટને કલર્સ આપવું છે તો તમે આપી શકો છો। હવે આપણે ધારો કે મહિનાના નામ રાખીએ, ચલો, તો આપણે એના માટે નંબરિંગ લિસ્ટનો ઉપયોગ કરીએ, તો અહીંયા નંબરિંગ ઉપર ક્લિક કરો, વચ્ચે આપણે થોડું ગેપ આપીએ। હવે તમારે અહીંયા કોઈ પણ બીજો હેડિંગ માટે વર્ડ આર્ટનો ઉપયોગ કરવો છે તો પણ કરી શકો છો। આપણે અહીંયા ક્લિક કરીએ નંબરિંગ, ઓકે, હંમેશા આપણે ફર્સ્ટ લેટર કેપિટલ લખતા હોઈએ છીએ। આ રીતે નંબરિંગ લિસ્ટ અને બુલેટિંગ લિસ્ટનો તમે ઉપયોગ કરી શકો છો।
પાછળથી તમે ચેન્જ પણ કરી શકો છો બુલેટ નંબર, અને તમારે બુલેટ અને નંબરની સાઇઝ નાની મોટી કરવી હોય તો જે તમારી બુલેટ લીધેલી છે ત્યાં તમે ક્લિક કરો એટલે એ બુલેટ લિસ્ટ સિલેક્ટ થશે. તમે અહીંયાથી સાઇઝ પણ મોટી કરી શકો છો, નાની કરવી હોય તો નાની કરી શકો છો. એ જ રીતે તમે નંબરમાં પણ નંબરની સાઇઝ નાની મોટી કરી શકો છો. ઓકે, ત્યારબાદ તમારે એની સ્ટાઇલ પણ બદલવી હોય કે એને તમારે આલ્ફાબેટિક રાખવું છે, રોમન લેટર રાખવું છે, જે રાખવું હોય એ પ્રમાણે તમે સેટ કરી શકો. તો આ રીતે તમે લિસ્ટ તૈયાર કરો. કોઈપણ લિસ્ટ માટે કોઈપણ નામ લઈ શકો છો, તેમજ એને ફોર્મેટિંગ કરો, એની અંદર વર્ડ આર્ટ લો, ફોર્મેટિંગ કરો, કલર્સ ફોન્ટ કલર આપો, આઉટલાઇન કલર આપો, હાઇલાઇટ કરો. સપોઝ અહીંયા આપણે એની હેડિંગ આપીએ મંથ નેમ, તો તમે એને અલગ ફોર્મેટ આપો, એને તમે હાઇલાઇટ કરો. ઓકે, તો આ બધા જે આપણે ઓપ્શન શીખી ગયા એનો બધાનો તમે ઉપયોગ કરતા જાઓ. પેજને બોર્ડર આપો, અને લાસ્ટમાં જેમ આપણે ફાઇલ સેવ કરીએ છીએ એ કે ઓફિસ બટનમાં જઈને સેવ બટન ઉપર ક્લિક કરો. સેવ આપણે લાસ્ટમાં નથી કરવાનું, પહેલાં જ કરવાનું છે. અને આપણે આપણા ડોક્યુમેન્ટ કયા ફોલ્ડરમાં રાખીએ છીએ, એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાં, તો એ ફોલ્ડરમાં જાઓ અને ફાઇલને નામ આપો બુલેટિંગ એન્ડ નંબરિંગ લિસ્ટ. તમે કોઈ પણ નામ આપી શકો છો, બુલેટિંગ એન્ડ નંબરિંગ. ઓકે, અને સેવ બટન પર ક્લિક કરો એટલે ફાઇલનું નામ આવી ગયું. ઓકે, તો આ રીતે તમારે દરેક ઓપ્શનનો ઉપયોગ કરી અને તમારા ડોક્યુમેન્ટની રચના, તેમજ તમે એને શેડિંગ પણ આપી શકો છો. હવે અત્યારે તમે જુઓ છો તો પાછળ બેકગ્રાઉન્ડમાં કયો કલર આવે છે, વ્હાઈટ. તો તમારે આટલા જે ટેક્સ્ટ છે તમારું આટલું, એને પાછળ તમારે કોઈ કલર્સ આપવું છે, શેડિંગ આપવું છે, તો પણ તમે આપી શકો છો. આ શું છે, ફોન્ટ કલર. જ્યારે શેડિંગ આપવું હોય તો તમે શેડિંગ માટે અત્યારે અહીંયા જઈ શકો છો પેરેગ્રાફમાં. હવે અત્યારે વ્હાઇટ કલર છે, મોસ્ટ ઓફ આપણે વ્હાઇટ જ કલર રાખતા હોય છે, પણ કોઈ વાર તમારે આ રીતે શેડિંગ આપવું છે તો આપી શકો છો. શેડિંગમાં આપણે કોઈ લાઇટ શેડ પસંદ કરી શકીએ છીએ. ઓકે, આ રીતે એ જ રીતે તમારે આમાં બી આપવું છે. તો એટલાને જેટલો ભાગ તમે સિલેક્ટ કરશો એટલામાં એ શેડિંગ શું થશે, એડ થશે. ઓકે, તો આ રીતે તમે શેડિંગ પણ આપી શકો છો. અને પાછું જો કાઢવું હોય તો પાછું સિલેક્ટ કરો અને તમારે ત્યાં વ્હાઇટ કલર સિલેક્ટ કરવાનો, તો નીકળી જશે. તેમજ તમે અહીંયા નીચે રેડ લાઇન જોઈ શકતા હશો, તો તમને મેં આગળ સમજાવેલી જ છે કે કોમ્પ્યુટરની ડિક્શનરીમાં જે નામ એડ નથી હોતા ત્યાં શું આવે છે, રેડ લાઇન. આ આપણે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક નથી, પણ આ શું છે, વ્યક્તિઓના નામ છે, તો જે કોમ્પ્યુટરની ડિક્શનરીમાં એડ નથી. તો તમારે રેડ લાઇન આવે તો કોઈ વાંધો નથી, પણ તો પણ આપણે રેડ લાઇન શું કરવી છે, કાઢવી છે. તો તમારે આગળ મેં સમજાવેલું એ જ રીતે રાઇટ ક્લિક કરો અને શું કરો, ઇગ્નોર ઓલ. એટલે તમારી જ્યાં જ્યાં બધી રેડ લાઇન છે એ શું થઈ જશે, નીકળી જશે. એ તમારે એક એક કરવું પડશે, અથવા પછી તમારે ક્યાં જવાનું, ઓપ્શનની અંદર જઈને આ રીતે ઇગ્નોર ઓલ કરશો એટલે નીકળી જશે. ઓકે, ચલો, તો આ રીતે તમારે ડોક્યુમેન્ટની રચના કરવાની. તો ફ્રેન્ડ્સ, તમારે બધા જ પ્રેક્ટિકલની પ્રેક્ટિસ કરવાની છે. જો એક સમય તમારા પાસે પ્રેક્ટિસ કરવા માટે કોમ્પ્યુટર ના હોય તો કંઈ નહીં, પણ તમારે એ વિડીયો તો ખૂબ જ ધ્યાનથી જોવાના છે કે જેથી એ જોયેલા હશે તો તમે ફટાફટ એની પ્રેક્ટિસ કોઈ પણ સમય કરી શકશો. ઓકે, તો હંમેશા હસતા રહો. બાય.